બનાસની સિંહણ જ્ઞાનીબેન ઠાકોર આજે રાજીનામું આપશે ત્યારે તેમની ખાલી પડેલી વાવ બેઠક પર હવે ધારાસભ્ય કોણ? ભાજપ અને કોંગ્રેસના મજબૂત દાવેદાર કોણ? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો જ્ઞાનીબેને લોકસભામાં બનાસકાંઠાની સીટ પર ભવ્ય જીત મેળવતા હવે તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ ગઈ છે. ત્યારે હવે આ બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે હવે આ બેઠક પરથી પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે ઘણા લોકો આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. તો આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શું ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડશે? અમારા એડિટર ગોપી ઘાંઘરે જ્યારે ગુલાબસિંહ રાજપૂતને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે જ્ઞાનીબેનની જગ્યાએ વાવ વિધાનસભાથી ચૂંટણી લડવા માંગશો કે નહીં, ત્યારે તેમણે શું કહ્યું તે જોઈએ. બનાસકાંઠાની બેનનું નામ આવ્યું છે, હવે ફરીથી જતા જતા પૂછી લઉં, ચૂંટણી લડશો પેટા ચૂંટણી? બનાસકાંઠા હું થરાદમાં બે વખત ચૂંટણી લડ્યો છું. થરાદના કાર્યકર્તા ખૂબ પ્રેમ કરે છે અને લાગણીમાં રાખે છે, અને વાવના લોકો પણ અમારો બેન, અમારે ત્યાં એકલું વાવ નથી બોલાતું, એકલું થરાદ નથી બોલાતું. ક્યાં ના છો? તો કે વાવ થરાદ ના છીએ. એટલે અમારે વાવ થરાદ એક પરિવાર છે બધાનો. એટલે આજથી મતલબ આખા દેશમાં ક્યાં જશો ને તો પૂછશે ક્યાં ના છો, તો કે વાવ થરાદ. એટલે થરાદ કે વાવ અલગ નથી, બધું એકનો એક છે. ને કાર્યકર્તા કહેશે અને આગેવાનો કહેશે, કોંગ્રેસ પાર્ટી કહેશે, જે નિર્ણય લેશે એમાં બધા ભેગા થઈને કામ કરશું. તો ગુલાબસિંહ રાજપૂત વાવ અને થરાદનો નાતો જણાવી વાવ વિધાનસભાથી પોતાની ચૂંટણી લડવાની ઈચ્છા તો વ્યક્ત કરી જ રહ્યા છે, અને વાવ વિધાનસભાથી તેમને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે તો કોઈ નવાઈ પણ નહીં. તો આ વાત થઈ કોંગ્રેસની, હવે વાત કરીએ ભાજપની. તો ભાજપ લોકસભામાં તો બનાસકાંઠાની સીટ હારી ગયું, પરંતુ વાવ વિધાનસભાની આ બેઠક ભાજપ કોઈ કાળે જવા દેવા નહીં માંગે. ત્યારે ભાજપ આ વખતે કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તે પણ જોવાનું રહેશે. પરંતુ શું લોકસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીને ભાજપે જે રીતે જવાબદારી સોંપી હતી તે રીતે પેટા ચૂંટણીમાં પણ ભાજપ શંકર ચૌધરીને જવાબદારી આપશે કે પછી કેમ? તો અત્યારે ગુજરાતમાં ભાજપની 161 સીટો છે. તો ભાજપ પોતાનું સંખ્યાબળ વધારવા એડી ચોટીનું જોર પણ લગાવશે, પરંતુ ભાજપ અત્યારે શંકર ચૌધરીના ભરોસે ઉમેદવાર ઉતારશે કે નહીં તે પણ જોવાનું રહેશે. તો ભાજપ આ બેઠક ઉપર અત્યારે એડી ચોટીનું જોર લગાવી ઉમેદવારની પસંદગી જે છે તે ખૂબ જ મજબૂત કરશે. ખૂબ જ મજબૂત અને દાવેદાર ઉમેદવારને ભાજપ ઉતારે તો કોઈ નવાઈ નહીં. ત્યારે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ રસાકસી સર્જાશે. તો જોવાનું રહેશે કે જ્ઞાનીબેનની આ સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસને કયા કયા સમીકરણો જોઈ પોતાના ઉમેદવારો ઉતારે છે, અને જ્ઞાનીબેન ઠાકોરની આ સીટ ઉપર કોણ બાજી મારી જાય છે. તમારા મતે જ્ઞાનીબેનની સીટ ઉપર કોને ઉતારવું જોઈએ તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.